નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞમ. મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે કે જે રીતે રાહુલ ગાંધીની વાત કરે કે અમિત શાહની વાત કરતા હોય, તે દલિત અને આદિવાસીના ઘરે જઈને અત્યારે હાલ જે ભોજન જે લેતા હોય છે, તેમાં જે રીતે વાત કરવામાં આવતું, જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જે પોપટભાઈ રાઠવાના ત્યાં જે ભોજન લીધું હતું, અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો જે રીતે સૌથી પહેલાં જે 31મી તારીખે વારાણસીમાં જોગિયાપુરમાં રાહુલ ગાંધીએ જે ભોજન લીધું હતું, અને ત્યારબાદમાં જ્યારે એપ્રિલ 2017ની વાત કરવામાં આવે, તેમજ જ્યારે 31મી મે 2017ની વાત કરવામાં આવે, આની ઉપરથી એમ કહી શકાય કે અત્યારે હાલ જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે અત્યારે હાલ ભોજન લઈ રહ્યા છે આદિવાસી અને દલિતોના ત્યાં, તેમજ જે રીતે રાહુલ ગાંધીએ પણ પહેલાં આ રીતે જ આદિવાસીના ત્યાં તેમજ દલિતના ત્યાં ભોજન લીધું હતું, આની ઉપરથી એમ કહી શકાય કે અત્યારે હાલ જે રીતે 2017ની જે ચૂંટણી આવી રહી છે તેને અનુલક્ષીને પણ આ હોઈ શકે, કેમકે જ્યારે ચૂંટણી આવતી હોય છે તો ત્યારે જ રાજકારણીને પોતપોતાના જે ગઢ હોય છે તેમજ જે ગઢમાં તેમને વધારે ડર હોય છે તે જગ્યાએ ત્યાં પહોંચી જતા હોય છે. તેમજ આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમનો મુખ્ય મુદ્દો છે અંત્યોદય ઇલેક્શન. જે દર્શક મિત્રો, જ્યારે આપણે અંત્યોદયની વાત કરતા હોઈએ છીએ અને તેમાં પણ જ્યારે ઇલેક્શન લડવાનો જે અત્યારે રાજકારણનો અનોખો ફંડે આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે, તેમજ જ્યારે અમિત શાહની વાત કરીએ તો અમિત શાહ દ્વારા જે રીતે 2017ની ચૂંટણી આવી છે તેને અનુલક્ષીને પણ આ કાર્ય કર્યું હોય તેવું પણ કહી શકાય, કેમકે જ્યારે રાહુલ ગાંધીની વાત કરવામાં આવી હતી, જ્યારે 2016ની વાત કરવામાં કે 2017ની વાત કરવામાં આવી હતી, જ્યાં ચૂંટણી હતી ત્યાં જ આ કાર્ય કરવામાં આવ્યું હતું તેવા અનેક એવા સવાલો ઉભા થતા હોય છે. તેમજ આ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે જગદીશભાઈ ભાવસાર, જેઓ ભાજપના નેતા છે, તેમજ અશોકભાઈ પંજાબી, જેઓ કોંગ્રેસના નેતા છે. જે આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ જગદીશભાઈ આપણે પૂછવા માંગીશ કે જે રીતે અમિત શાહની વાત કરવામાં આવે તો અમિત શાહ આદિવાસી ભોજન લઈ રહ્યા છે, તો તે કયા પ્રકારની અત્યારે રાજનીતિ કહી શકાય, કેમકે જ્યારે 2017ની ચૂંટણી આવી રહી છે ત્યારે અંત્યોદયની જો વાત કરીએ તો જે રીતે આદિવાસી અને દલિત વિસ્તાર જે અત્યારે હાલ પહેલા કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ત્યાં જઈને અત્યારે હાલ જે ભોજન લઈ રહ્યા છે, આને કયા પ્રકારની રાજનીતિ કહેશે? સૌ પહેલા તો દરેક બાબતને ચૂંટણી સાથે જોડવી એ હું માનું ત્યાં સુધી યજ્ઞભાઈ સાચી બાબત નથી. ભારતીય જનતા પાર્ટીનું અત્યારે એક વિસ્તારક યોજના એ ભારતીય જનતા પાર્ટીની આખા દેશના અંદર ચાલી રહી છે. એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને જન્મ શતાબ્દીનું વર્ષ એ દેશના વડાપ્રધાનશ્રીએ અને ભારતીય જનતા પાર્ટીએ ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, અને દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી નિમિત્તે વિસ્તારક યોજના જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિચાર પહોંચાડવામાં અમે પાછળ રહ્યા છીએ એ સ્થાન ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિચાર પહોંચાડવો, જહાં કમ વહાં હમ, ચલો જલાય દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, એટલે આખી આ વ્યાપક લાંબા ગાળાની વિચારધારાના ભાગરૂપે અત્યારે આખાએ રાષ્ટ્રના અંદર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ભ્રમણ કરી રહ્યા છે. આપને યાદ કરાવું તો વારાણસીના ઇલેક્શન પછી તેઓ શ્રી સોમનાથ આવ્યા હતા, એ પછી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી એ સોમનાથ ખાતે મળી, એ સોમનાથ ખાતેની પ્રદેશ કારોબારીમાં પણ એમને ગુજરાતમાંથી ભવ્ય વિજય પ્રાપ્ત કરવા માટે અને કોંગ્રેસ પાર્ટી જે છે એ કોંગ્રેસ પાર્ટીને બૂથના અંદર પરાસ્ત કરવા માટેની વ્યૂહરચના કાર્યકર્તાઓને આપી હતી. સોમનાથની કારોબારી પતાવી એ સીધા જ આખા રાષ્ટ્રના અંદર 3 મહિનાના પરિભ્રમણ માટે નીકળ્યા છે. આપે જોયા તો આખા ટીવીના અંદર વિઝ્યુઅલ્સના અંદર ચિત્રો પણ આવ્યા હતા. સૌપ્રથમ તેઓ શ્રી કલકત્તા ગયા હતા, ત્યાં પણ આ જ પ્રકારે જહાં કમ વહાં હમ, ચલો જલાય દીપ વહાં જવા જ્યાં આવી બી અંધેરાય, એટલે આખી આ વાત લઈને અત્યારે વિસ્તાર સીએ યજ્ઞભાઈ આખી વિસ્તારક યોજના ચાલે છે. અમિતભાઈ શાહ વિસ્તારક યોજનાના ભાગરૂપે છોટાઉદેપુરના અંદર કાર્યકર્તા એટલે કે પ્રજાની વચ્ચે આ રીતે ગયા હતા, અને ત્યાં આગળ ઇન્ટિમસી એ સમાજને ઉત્થાન અનુકરવું છે જે કોંગ્રેસના શાસનના અંદર ઉપેક્ષિત રહ્યો છે, એ વર્ગને ભારતીય જનતા પાર્ટીએ જોડી સાથે જોડી સૌનો સાથ સૌનો વિકાસની જે વિભાવના જે છે એ વિભાવના સાચા અર્થના અંદર સાર્થક કરવા માટેનો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જેમનું ચિંતન હતું છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચવા જોઈએ, અને એ કાર્યયોજનાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટાઉદેપુર ગયા હતા.
એટલે આપના મત અનુસાર એવું લાગી રહ્યું છે કે જે રીતે દલિત અને આદિવાસીના ઘરે જઈને જે જમા લીધું તે અત્યારે એક જે કોંગ્રેસની વાત કરવામાં આવતો કોંગ્રેસના જમાના પણ આ રીતનું થયું હતું, તો એવું લાગી નથી રહ્યું આપને કે આ રાજનીતિ નથી? નહીં, કોઈ રાજનીતિ નથી. ભારતીય જનતા પાર્ટીની વિસ્તારક, સાંભળો તમે, સાંભળો, હું એમ વિસ્તારક યોજના આખો અમારો એક આખો પ્રકલ્પ અત્યારે ચાલુ છે અમારા ગુજરાતના અંદર 45,000 બૂથના અંદર. ધારો કે આજે તમારો આ કાર્યક્રમ અત્યારે ગોઠવાયો, મારે પણ રાણીપુર અંદર વિસ્તારક માટે ત્યાં આગળ જવાનું હતું. એટલે આ રીતે આખાએ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જુદા જુદા બૂથના અંદર, જે બૂથના અંદર ભારતીય જનતા પાર્ટી કમજોર છે મતની દ્રષ્ટિએ, એ જગ્યાએ આ રીતે આખું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને એના ભાગરૂપે અને અમિતભાઈ શાહ તો આખા રાષ્ટ્રવ્યાપી પ્રવાસના અંદર આ વિસ્તારક કાર્યક્રમ અંતર્ગત છે, અને આખા ભારતના અંદર કાર્યકર્તાઓ આ રીતે વિસ્તારકની ભૂમિકાના અંદર ઠેર ઠેર જઈ રહ્યા છે. અશોકભાઈ, આપણે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે અંત્યોદયને ધ્યાનમાં રાખીને જે ઇલેક્શન થઈ રહ્યું છે અને તેમાં પણ જે દલિતનો મુદ્દો અત્યારે હાલ બનાવીને રાજકારણ રમાઈ રહ્યું છે તેવું આપને લાગી રહ્યું છે? તો ના, આ જે અંત્યોદય ઇલેક્શનનું આજે જે વિષય આપે રાખ્યું છે, અને આપણે અમારા ભાજપના મિત્રને પ્રશ્ન પૂછ્યું કે રાહુલ ગાંધી હોય કે અમિતભાઈ શાહ હોય, એ જાય છે દલિતો કે આદિવાસીના ઘર જાણે જમે છે, તો શું આ ઇલેક્શનની કોઈ તમારી સ્ટ્રેટેજી છે કે શું છે? હવે એના જવાબમાં અમારા મિત્રે વાત કરી કે ભારતીય જનતા પક્ષની વિસ્તારક યોજનાના સંદર્ભમાં એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્યાં ગયા, પણ આપણે અંદરથી જો જઈએ અને હકીકત તપાસવાનો જો પ્રયત્ન કરીએ તો ગુજરાત અત્યારે 5 મહિના પછી ચૂંટણીમાં જઈ રહ્યું છે, અને ગુજરાતની જે પરિસ્થિતિ છે રાજકીય, આર્થિક અને સામાજિક, આ ત્રણેય પરિસ્થિતિને આપ વિકત્રિત કરીએ તો ત્રણ પરિસ્થિતિ અત્યારે ભારતીય જનતા પક્ષને પ્રતિકૂળ છે, એને અનુકૂળ નથી. સમાજમાં વ્યાપક અસંતોષ છે, આર્થિક રીતે દેવાના ડુંગર ઉપર કૂદી પડ્યો છે, અને સામાજિક રીતે તમામ સમાજના લોકો જે છે એ બંધ પોકારાની સ્થિતિમાં છે. ત્યારે ગુજરાત પોતાના હાથથી સરકી ન જાય, ગુજરાતમાં આ વખતે પરિવર્તન આવી જાય, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ સરકાર ના આવી જાય, આ સતત ચિંતામાં ફક્ત ગુજરાતનું મોવડી મંડળ નહીં, ભારતીય જનતા પક્ષનું કેન્દ્રીય મોવડી મંડળ પણ આ સતત ચિંતાની અંદર ગ્રસ્ત થઈ ગયા છે. અને રાત દિવસ એક જ વસ્તુ નજર આવે છે કે ભાઈ ગુજરાતને પાછો કઈ રીતે મેળવું, જો આપણા હાથથી નીકળી રહ્યું છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને વિસ્તારક યોજના હોય કે જે હોય તે, પણ મારી જાન મુજબ પોપટભાઈ રાઠવાના ઘરે પહેલાથી સિલેક્ટેડ એક જગ્યા કે છોટાઉદેપુરના એક તહેસીલના એક ગામમાં પોપટભાઈ રાઠવાના ઘરે જમવાના છે. જેવી રીતે રાહુલ ગાંધી ગયા હતા કે એક દલિતના ત્યાં તે એ સમય ઉપર કોઈ ચૂંટણી કે કશું હતું નહીં, પણ એ તો સ્વાભાવિક રીતે ગયા હતા. પણ માની લો કે સ્વાભાવિક રીતે ગયા હોય તો પણ જે માહિતી મારી પાસે છે એ માહિતી પ્રમાણે પોપટભાઈ રાઠવાના ઘરે જમ્યા એ પહેલાં ભારતીય જનતા પક્ષના લોકોએ અને ખાસ કરીને કલેક્ટરના માણસો, છોટાઉદેપુર સીના કલેક્ટરના માણસો ત્યાં ગયા એમને ઘરે, અને એમના ઘરે 2 કૂલર મૂકી દીધા, અને પહેલાંથી કૂલર મૂકી દીધું અને કૂલર પછી એ ત્યાં મુકાયું અને એ ત્યાં પછી જમવા બેઠા. અને પછી જે છે અમિત શાહ સાહેબ બહાર નીકળ્યા, તો બહાર નીકળ્યા પછી 4 જ કલાકની અંદર પહેલાં બંને કૂલરો પાછા લઈ ગયા. હવે આ વસ્તુની મને યાદ આવે છે કે યોગી આદિત્યનાથ પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એક શહીદના ઘરે ગયા હતા, એ શહીદ ગુજરી ગયો હતો, એના ઘરે ગયા હતા અને પહેલાં બધું રંગ રોગન કરીને સોફા ઉફા બધું બધું મૂકીને અને મુખ્યમંત્રી ત્યાંથી ગયા અને શહીદના ઘેરમાંથી સોફાને પાછા લઈ લીધા છે. હું કહું છું આ કઈ પ્રકારનું રાજકારણ છે? કાં તો તમારે કૂલર મૂકવાની જરૂર નહોતી, અને મૂકી પણ દીધું હતું માની લો તો એ લેવાની જરૂર નહોતી. આ સંદર્ભમાં મને યાદ આવે છે કે દલિતનું ઘર હોય કે આદિવાસીનું ઘર હોય, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આઝાદીના આંદોલન દરમિયાન એ પહેલાંથી જ કહેતા હતા કે જે શહેરમાં કે જે ગામમાં હું જાઉં તો મારું રહેવાનું જે છે એ દલિતના મહોલ્લામાં રાખવું જોઈએ. એ 2 દિવસ રહે કે 4 દિવસ રહે એ દલિતોના મહોલ્લામાં જ રહેતા હતા. એની પાછળ કોઈ મહાત્મા ગાંધીનું રાજકારણ નહોતું, પણ મહાત્મા ગાંધીજીના જે સંસ્કાર હતા, એમની જે શીખ હતી અને એમને જે સિદ્ધાંતોનું નિરૂપણ કરીને, કોંગ્રેસનું સિંચન કરીને અને આઝાદીના આંદોલનમાં આપણે વિજય મેળવ્યા, અંગ્રેજો અહીંયાથી ગયા, આપણી સરકાર બની, આપણો સંવિધાન બન્યો, એના સંદર્ભમાં સતત કોંગ્રેસ જે છે એ પ્રયત્ન કરે છે કે ગાંધીજીને સિંચન પ્રમાણે ચાલે. પણ અંત્યોદય ઇલેક્શન જે આજે વિષય રાખ્યો છે, અંત્યોદય એટલે છેવાડાના માણસોનો ઉદય,
જે ગરીબમાં ગરીબ માણસ હોય એ ઉદયની બાબત આદરણીય દીનદયાલ ઉપાધ્યાયજી શ્રી સરફથી જે થઈ હતી. હવે એ સંદર્ભમાં જે કશું આજે થયું છે, હું માનું છું કે ચૂંટણી માથા ઉપર છે, આ વસ્તુને ધ્યાનમાં રાખીને અને ગુજરાત હાથથી સરકી ન જાય, પણ છોટાઉદેપુરની જે સ્થિતિ છે, જ્યારે આપણે રાહુલ ગાંધીની જો વાત કરતા હોઈએ તો રાહુલ ગાંધીએ પણ દલિતના ત્યાં જમા લીધું હતું, તો તે દલિતોનું શું થયું અત્યારે? ને ત્યારે કોઈ ચૂંટણી નહોતી, એક ટાઈમ તમને વાત કરું, અત્યારે ચૂંટણી નથી, કેન્દ્રની અને રાજ્યની ચૂંટણી, કોઈ ચૂંટણી નહોતી. કલકત્તાના અંદર તેમણે જે સામાન્ય પરિવારના ત્યાં ભોજન લીધું, ત્યાં ક્યાં ચૂંટણી હતી? ત્યાં તો બહુ વર્ષો પછી ચૂંટણી આવવાની છે. ગુજરાત દરેક બાબતને ચૂંટણી સાથે જોડવાનો તમારો સ્તુત્ય પ્રયાસ હોય છે, એ તમે સુગ્ન છો, તેજસ્વી વ્યક્તિ જો, એટલે તમે જોડી શકો. બાકી ભારતીય જનતા પાર્ટીની આખા રાષ્ટ્રના અંદર અશોકભાઈ આ વિસ્તારક યોજના ચાલે છે. મેં કીધું એમ, મારો આ ટાઈમ લખીને તર હું પણ ગુજરાત વિસ્તારના અંદર સામાન્ય પરિવારોની વચ્ચે વિસ્તારક તરીકે મારો કાર્યક્રમ આજનો હતો, એટલે આખી બાબત કહી શકો છો. રાજનીતિ સાથે જોડવાનો તમે સતત પ્રયત્ન કરો, ઠીક નહીં? હું આપને કહું, યજ્ઞભાઈ તમને વાત કહું, છોટા કે અમારી આ વિસ્તારક યોજનાથી કોંગ્રેસ પાર્ટી એટલી બધી અંદરથી ખડબડી ગઈ કે સ્થિતિ અમારી જે 150 પ્લસ તરફની જે વાત ભારતીય જનતા પાર્ટીએ મૂકી છે એનાથી પણ કદાચ વધારે દિશાના અંદર ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અંદર આગળ ના વધે. સ્વપ્ન છે એ, આખી એમની પરિસ્થિતિ એટલી બધી માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ છે. એટલે આખી આ સરસ મજાની વાત, બે કુલર સાથે આવાજથી પાછળ એની તમામ પ્રકારની બેઠક વ્યવસ્થા, એની આખી એની યોજના પ્રોટોકોલ મુજબ કરતા હોય છે. હવે એને તમે એ મુદ્દો છે વ્યક્તિ જે સામાન્ય પરિવારના ત્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ સામાન્ય પરિવારના અંદર જાય છે. હું તમને રાહુલ ગાંધી ધારો કે દલિત સમુદાયના ત્યાં જાય, સારી બાબત છે. તમારો સબ સમાજ કો લીએ સાથ મેં આગે ભય બનના આગે બળો, વાસ્તવિકતામાં અમે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ કરી રહ્યા છે. એ તમને તકલીફ શું કરે છે? આદિવાસી સમાજ જે છે 26-26 બેઠકો અમારા તરફ આવી રહી છે, તમને કેમ તકલીફ કરે છે? રાહુલ ગાંધીએ પણ જમા લીધું હતું, તેમાં પણ કોઈ રાજકારણ નતું રમાયું, કેમ કે ત્યારે પણ કોઈ ચૂંટણી ન હતી. તો આપણા મત અનુસાર એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી જે એમના રાષ્ટ્રીય અધ્યક્ષની જો વાત કરવામાં આવતો, તેમના દ્વારા જે જમા લેવામાં આવ્યું એ પૂરેપૂરું રાજકારણ જ રમાય છે. એમ હું એમ કહેવા માંગતો હતો, મને વચમાં એમને રોકી દીધું. હું એમ કહેવા માંગતો હતો કે આદિવાસી વિસ્તારોની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ પોતાની ખોવાયેલી જમીન કેટલા સમયથી ગોતી રહ્યો છે. હવે વૈકલ્પિક રૂપમાં પટેલ ભાઈઓ જે છે એમનાથી અલગ થઈ ગયા છે, એ હકીકત એમને પરસેપ્શન છે. તમારા બધા પરસેપ્શન છે, તમારી નજર સમક્ષ છે બધી વસ્તુઓ. તમે એક વિશિષ્ટ સ્થિતિનો લાભ ઉઠાવીને તમે એ પ્રકારની વાત કરી રહ્યા છો. તમે કહેવા દો, હવે જો તમે કહેશો તો પછી હું, એટલે મારે પણ મારી વાત રજૂ કરવાની તક મળવી જોઈએ મને. બિલકુલ, તમે તમારા મનના અંદર નક્કી કર્યું પટેલ સમુદાય આમ જઈ રહ્યો છે એટલે આદિવાસી. અરે ભાઈ, 26-26 લોકસભા સીટમાં બધી જ આદિવાસી સીટો અમારી જોડે છે. અશોકભાઈ, જયારે કોંગ્રેસ ની આપણે વાત કરતા હોઈએ, જયારે રાહુલ ગાંધીએ પણ જમણ લીધો હતો, ત્યારબાદ તેમણે દલિતો માટે શું કર્યું હતું? દલિતો માટેનો જે આખી ત્યાં ચોર છે, ગામની અંદર જે એમનો પર અત્યાચાર થયું હતું દલિતો ઉપર, એ અત્યાચાર સામે ધ્યાન ખેંચવા માટે સરકારનું અને મીડિયાનું ધ્યાન ખેંચવા માટે રાહુલ ગાંધી ત્યાં એના માટે ગયા હતા. એ ઘટના ઘટી ગઈ હતી, એ ત્યારે કોઈ ચૂંટણી નહોતી, એના ઉપર ભયંકર અત્યાચાર, આખું ગામ જે છે બરબાદ કરી દેવામાં આવ્યું. ત્યારબાદ રાહુલ ગાંધી દ્વારા કોઈ તો એક્શન લેવામાં આવ્યા હશે ને?
રાહુલ ગાંધી ત્યાં ગયા, પણ એ પછી તાત્કાલિક આ મુદ્દા ઉપર એમને કલેક્ટર નું અને બધાનું ધ્યાન ખેંચીને અને ત્યાં પછી પોલીસ મોકલાવી અને ત્યાં રેપિડ એક્શન ફોર્સ ત્યાં મોકલવામાં આવેલી કલેક્ટર નું ધ્યાન દોર્યા પછી. એટલે સરકાર દ્વારા ત્યારે કોઈ પગલા લેવામાં નતા આવે એમ. સવાલ આટલા અત્યારે આ છે કે આદિવાસી વિસ્તારની જે પ્રશ્ન છે, આદિવાસી આખો વિસ્તાર જે છે અત્યારે ભાજપનો એટલા માટે વિરોધ કરી રહ્યો છે કે છેલ્લા 20 વર્ષમાં એમના શાસનમાં કોઈ વિરોધ થયો નથી. પીવાનું પાણી કોઈ વિરોધ થયો નથી. લોકોની જમીનો જે છે એ મળી રહી નથી. ભારતીય રેત માફિયાઓ મને બોલવા નહીં આવે છે, કારણ કે તમે ખોટી માહિતી જઈ રહી છે. તમને નક્કી કરેલા શબ્દો જઈ રહ્યા છે, મને પૂરી કરવી માહિતી. મને મને વાત કરો કે આદિવાસી વિસ્તારોમાં આ જવાની પાછળ હું સ્પષ્ટ રીતે માનું છું કે ભારતીય જનતા પક્ષના હાથમાંથી ગુજરાતની પ્રજા શાસનને દોર લઈ લેવાની છે. આ વાતનો ખ્યાલ આવ્યા પછી આ વાતને કહી શકો નહીં, આ હકીકત છે. કહી શકો નહીં તો તમે છોટાઉદેપુરની અંદર, હું છોટાઉદેપુરમાં ઘણી વાર જાઉં છું ને, 3 દિવસ પછી પાછો ત્યાં અમારે જવાનું છે. એટલે જે થાય છે એની પાછળ રાજકારણ છે એ બિલકુલ તમે કહો છો નિર્દોષ ભાવના સાથે નથી ગયા. જો નિર્દોષ ભાવના સાથે ગયા હોત તો આ બે કુલરો જે મૂક્યા છે, હું સીધો સાધો સવાલ પૂછું, જેવી છે તેવી સ્થિતિમાં જ્યારે રાહુલ ગાંધી પણ ત્યાં ગયા તો તેમના માટે પણ કુલર મૂકવામાં જ આવ્યા હશે. નહીં નહીં, તમે જો રાહુલ ગાંધી, આખી બાબત કુલર ઇઝ નોટ મેઇન થિંગ. એટલે ભાઈ જો એક જ મેઇન થિંગ ભારતીય જનતા પાર્ટી આયા પછી શું સ્થિતિ આ રાષ્ટ્રના અંદર, રાજ્યના અંદર થઈ રહી છે, મારે સ્પષ્ટ કરવી છે. અલગ રીતે રજૂઆત કરી, મને પૂછો ને જગદીશભાઈ. ના ના જગદીશભાઈ, હું તમને સમય આપીશ. પેલા અશોકભાઈ, તમે જમવા માટે જે ઘરમાં જતા હો તો જે સ્થિતિ હોય તેવી સ્થિતિમાં તમારે જવાની જરૂર હતી. તમે વિસ્તારક યોજનાની વાત કરો, પણ તમે કેમ, તમને ચૂકો કેમ? છેવાડાના માણસ અમિતભાઈ શાહ ત્યાં ગારે ગયા બંગાળની અંદર, કે તમને શું તકલીફ કરે છે? વાંચો, હા હા, એ તમે કહી શકો, એવા શબ્દો બોલો તમે. યેદિયુરપ્પા એ શબ્દો બોલો તમે, જે ભ્રષ્ટાચારનો સૌથી મોટો ગુજરાત, એ તમે શબ્દો બોલો તમે, ડ્રોંગ કરી રહ્યા એવા શબ્દો બોલો. ભારતીય જનતા પક્ષનું કર્ણાટકનું તમે મુખ્ય પ્રમુખ બનાવીને એ પણ જે છે દલિતોના ઘરથી બનાવેલી ભોજન ટિફિન ત્યાંથી મંગાવે છે. જગદીશભાઈ, પણ હું તમને એમ જ કહું છું કે જો રાજકારણ, જો એમના મતલબ અનુસાર એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ રાજકારણ નથી રમતી, તો હવે આપને શું લાગે? તો તને શું કે રાજકારણ કરવા માંગુ છું? બધા મુદ્દા ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારનું રાજકારણ આની અંદર રમતી નથી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હું ફરીથી કહું છું, 3 મહિનાના વિસ્તારકના અમારા જે યોજના જે છે એના ભાગરૂપે આખા રાષ્ટ્રના અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળથી અમને પ્રારંભ કર્યો, પશ્ચિમ બંગાળના અંદર પણ સામાન્ય પરિવારની વચ્ચે જઈને અમને ભોજન લીધું છે. ત્યાં કોઈ જાતની ચૂંટણી આવતી નથી. ગુજરાતના અંદર પણ ક્યાંય અત્યારે નજીકના અંદર ચૂંટણી નથી. 6 મહિના પછી ચૂંટણી આવવાની છે. કોંગ્રેસ આખો દિવસ ચૂંટણી દેખાય પછીની વાત. હવે મારે તમને હવે યજ્ઞભાઈ જે કહેવું છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન તો અમને આવ્યું છે કેન્દ્રના અંદર, કોંગ્રેસ આખા દેશની વાત, દેશના અંદર કોંગ્રેસ. પણ હું આવું છું જવાબ ઉપર, કેન્દ્રના અંદર કોંગ્રેસનું શાસન બોલી દેવા દો, કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન વર્ષોથી રહ્યું. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અંદર 22 વર્ષથી શાસનના અંદર છે. ભારતીય જનતા પાર્ટી આ આખા સમાજ માટે વનબંધુ વિકાસ યોજના 15,000 કરોડની અમલમાં મૂકી, અત્યારે યોજના વધારીને 45,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડી છે. કોંગ્રેસ પાર્ટીના આ રાજ્યની અંદર આદિવાસી વિસ્તારના અંદરથી અમરશ્રીભાઈ ચૌધરી મુખ્યમંત્રી તરીકે આવતા હતા, ત્યારે તમને ખબર હોય તો આખી જે નોકરીની ભરતીની વ્યવસ્થા જે છે એના અંદર 14% જે છે એ શિડ્યુલ ટાઈપ, એટલે કે આ પ્રકારના ST જે લોકો હોય એ લોકોની ભરતીની વ્યવસ્થા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર 22 વર્ષના અંદર સતત જે બેકલોગ હતો એ બેકલોગ પૂરો થવા પ્રયત્ન થઈ રહ્યો છે. બેકલોગની ભરતી થઈ રહી છે. ધોરણ 10 પાસ જ્યાં આગળ ST ઉમેદવાર જોઈએ એ ધોરણ 10 પાસ ST ઉમેદવાર મળ્યા છે. ગ્રેજ્યુએટ જ્યાં આગળ જોઈએ ગ્રેજ્યુએટ ઉમેદવાર મળી રહ્યા છે. પોસ્ટ ગ્રેજ્યુએટ છે તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવાર, જે બેકલોગ જે એ લોકોના શાસનના અંદર ભરી નતા શક્યા એ ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર ભરી રહ્યો છે. તાલુકે ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી વિસ્તારના અંદર સરકારી ગ્રાન્ટેડ કોલેજો એને ખોલી છે.
આદિવાસી વિસ્તારના અંદર તમે જાઓ તો 11-12 સાયન્સની ત્યાં આગળ કોઈ સ્કૂલ નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર 22 વર્ષના અંદર ત્યાં આગળ સ્કૂલો ખોલવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એ તો આદિવાસી ક્ષેત્રની યાત્રા માટેના પ્રયાસ કરતા હતા, 4-4 વાર કાર્યક્રમ જાહેર કર્યા, પણ એમની યાત્રા કરી નથી શક્યા. 4 સંમેલન કર્યા. ભારતીય જનતા પાર્ટી તો નીકળી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી તો ઉનૈના મંદિરથી અંબાજી સુધી યજ્ઞભાઈ તમે જોવો તો ઢોલ નગારાના સ્વાગત સાથે પૈસા કાયદાનો અમલ કર્યો ને આદિવાસી વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું જે ભવ્ય સ્વાગત થયું, આદિવાસી સમાજ જે બહાર નીકળી ગયો એનાથી એ લોકોની ધરતી પગ ધરેથી સરકી રહી છે. 26-26 ધારાસભાની બેઠક ભારતીય જનતા પાર્ટી તરફ આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ સમાજના કલ્યાણનું કામ કર્યું. ભારતીય જનતા પાર્ટી પોતે જઈને પ્રજાની વચ્ચે કામ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી વાતો કરી રહી છે અને આ પ્રકારના કુલરના મુદ્દા ઉપસ્થિત કરીને આખી જે એક આત્મીયતાની ભાવનાની વાત જે છે એને અલગ માર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અશોકભાઈ પંજાબીને એમની વાત મુબારક. ભારતીય જનતા પાર્ટી પવિત્ર રાજી, સૌનો સાથ સૌનો વિકાસ અને કલ્યાણલક્ષી રાજનીતિ, બંધુ વિકાસની રાજનીતિ લઈને કાર્ય કરી રહી છે અને એના ફળ ડિસેમ્બર કે નવેમ્બરમાં જે વિધાનસભાની ચૂંટણી આવશે એના અંદર ભારતીય જનતા પાર્ટીને મળશે. જગદીશભાઈ, આની પરથી એમ કહી શકાય જગદીશભાઈ જી, આ જે અત્યારે જે આપણે અમિત શાહની જો આપણે વાત કરતા હોય ને, તેમણે જે દલિત અને આદિવાસીને ત્યાં જે ભોજન લીધું એની પરથી આપણે એવું લાગી રહ્યું છે કે તેમનું સમર્થન મળી જશે ભારતીય જનતા પાર્ટીને? તેમ ભારતીય જનતા પાર્ટી તો પોતાના કાર્યના આધારે આ વિસ્તારના, મેં ગણાવ્યું તમને, 15,000 વનબંધુ વિકાસ યોજના માટે નરેન્દ્રભાઈ મોદી જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ફાળવ્યા હતા. એ યોજના વધતી 45,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. આદિવાસી વિસ્તારના માટે વિશેષ પ્રકારની યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના 22 વર્ષના અંદર શાસનના અંદર થઈ છે અને એના ફળ હમણાં જે છેલ્લે મહત્વનો ઐતિહાસિક કાયદો, પૈસા કાયદો, કે એમનો જે નિર્ણય છે ગ્રામ પંચાયતના અંદર જે પણ પૈસાની ફાળવણી થાય એ બધો નિર્ણય ગ્રામ પંચાયત જ કરી શકે, આવો એક ઉત્તમ સ્વતંત્રતા એમને મળી જાય એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. અને આખા વિસ્તારમાં ઉનૈથી અંબાજી સુધીની યાત્રા તમે જુઓ તો 15 દિવસની યાત્રા, ઠેર ઠેર અમારું ભવ્ય સ્વાગત અમારા પ્રદેશ અધ્યક્ષનું થયું અને તમે લોકપ્રિયતા ભારતીય જનતા પાર્ટીના આખા વિસ્તારના અંદર વધી છે. લોકસભાની તમામ બેઠકો અમારી જે આદિવાસી ક્ષેત્રની આવતી હોય તો તમામ બેઠકો અમને પ્રાપ્ત થઈ છે. એટલે 26-26 જે આદિવાસી વિસ્તારની ઉમરગામથી અંબાજીની બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટી તરફ સરકી રહી છે, એનાથી કોંગ્રેસ વિફળ થઈ છે. પણ જગદીશભાઈ, અત્યારે હાલ અશોકભાઈ એમ કહી રહ્યા છે કે જયારે રાહુલ ગાંધી જયારે સભા ભરી હતી ત્યારે 1.5 લાખ વ્યક્તિઓ ત્યાં હાજર હોય, પણ એવું બી નથી ભાઈ. ધારો કે છોટાઉદેપુર લોકસભા અમે 1.5 લાખના માર્જિન થી જીત્યા હોય તો કોંગ્રેસ પાર્ટી 1-1.5 લાખ મત મળ્યા પણ હોય, કઈ રીતે એવું પણ નથી. નહીં નહીં, ભારતીય જનતા પક્ષ કઈ રીતે ગેરમાર્ગે દોરે છે પ્રજાને અને અર્ધ સત્ય બોલે છે, એ અર્ધ સત્ય બોલી બોલીને ભ્રમિત કરે છે લોકોનો દિમાગ. હવે આ જે છે રાજ્ય સરકારે જે કાયદો થોડાક દિવસ પહેલા બહાર આવ્યા, એ કાયદામાં શું લખ્યું છે કે સરપંચો અથવા ગ્રામ પંચાયત આર્થિક કોઈ યોજનામાં અમલ કરવાની સત્તા એમના પાસેથી લઈ લીધી છે રાજ્ય સરકારે. અરે આપી એમને આદિવાસી આદિવાસી વિસ્તારમાં? નહીં નહીં, ના એ તમે અન્ય છો. આ આ પરિસ્થિતિ છોટાઉદેપુરમાં છે, આ પરિસ્થિતિ આપ માહિતી થી અવગત નથી. આદિવાસી વિસ્તારના ગામોના અંદર યજ્ઞભાઈ આ પ્રકારની સત્તા આપી દીધી છે પંચાયતોમાંથી આ સત્તા લઈને, અને ફક્ત બ્યુરોક્રેસીને અને લોકશાહીની બ્યુરોક્રેસીને મદદ કરવાની કોશિશ થઈ રહી છે. હવે આદિવાસી વિસ્તારોમાં તો તમે સ્વપ્ન જોવાનું બંધ કરી દો. અશોકભાઈ, આપના મત અનુસાર એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીને અત્યારે દરેક દલિત અને આદિવાસીનું સમર્થન મળી ગયું છે તેમ? ને હું એમ માનું છું. તો તે કેમ જમવા ગયા? નહીં, હું એમ માનું છું. તો તેમણે કેમ અત્યારે હાલ દલિત અને જે આદિવાસીની વાત કરવામાં તો તેમના ત્યાં કેમ તેમણે પણ ભોજન લીધું? નહીં, રાહુલ ગાંધી લીધો એ પણ મહત્વનો પ્રશ્ન. મતલક્ષી રાજનીતિ અમને ભઈ કરી છે, અમને રાષ્ટ્રના અંદર મતલક્ષી રાજનીતિ કરી છે. દલિત, આદિવાસી, જગદીશભાઈ એક મિનિટ પૂછો તો પછી હું પણ મારે કહી દેવું પડે. પણ તમે આમ કહો તો પછી હું પણ તમે હા શું સવાલ છે ફરીથી કહો એટલે ખ્યાલ આવે એમને. અશોકભાઈ, આપણે એવું લાગે રહ્યું છે કે જે રીતે અત્યારે રાજકારણ માટે કોઈ નથી, તેમજ જે રાહુલ ગાંધીને જો સમર્થન મળી ગયું હોય તો કેમ અત્યારે હાલ આ રીતે તે જમવા ગયા હતા તેમની જોડે? જો ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારોના આદિવાસી ભાઈઓનો ભ્રમ ભાગી ગયો છે. ભ્રમ એટલે શું છે
કે વારંવાર વિકાસની વિકાસની વાત કરીને આ અમારા જગદીશભાઈ જ્યાં જો ત્યાં એક જ વાત કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ. બિલકુલ બિલકુલ, હવે તો વિભાવના સાર્થક થઈ રહી છે, એટલે એવું લાગી રહ્યું છે કે સૌનો મતલક્ષી રાજનીતિની સામે સૌનો સાથ સૌનો વિકાસ વિભાવના સાર્થક થઈ રહી છે. તમે જઈ રહ્યા છો તો આની પર એમ લાગી રહ્યું છે પંજાબ અને બિહારનો આનંદ લો, બાકી તમે જઈ રહ્યા છો ભાઈ. એ કમિટમેન્ટ છે તો જે રીતે તુષ્ટિકરણ. એક મિનિટ જગદીશભાઈ એક મિનિટ, રાષ્ટ્રના અંદર કરી દે લોકો, રાષ્ટ્રના અંદર ત્રણ પ્રકાર. જગદીશભાઈ આપણે હું રોકવા એક ખેડૂત તમારી સાથે, એટલે જે રીતે મહત્વની વાત કરવામાં આવતો, જે રીતે અંત્યોદય ઇલેક્શનની જો અત્યારે જે વાત ચાલી રહી છે ને તેમાં પણ જ્યારે દલિત અને આદિવાસીની જો વાત કરવામાં આવતો, તેમના ઘરે જઈને જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષની પણ વાત કરવામાં આવતો, રાહુલ ગાંધી દ્વારા જે ભોજન લેવામાં આવ્યું હતું તેની ઉપરથી એમ કહી શકાય કે ચૂંટણી લક્ષી નહીં પણ અત્યારે જે દલિત કે આદિવાસીનું સમર્થન લેવા માટે તે ગયા હોય તેની ઉપરથી તેવું લાગી રહ્યું છે. જે જગદીશભાઈ અને અશોકભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આજના 2 ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. જય આપશો, નમસ્કાર.